Sin quebra mutan si quiero. Doctor. Doctor. En esa te va a decir que en el Vachli nombra que se. ¿Qué es eso? 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 અને અત્યારે આપણી ગૌશાળાએ બધું કામ ઓકે કરીને ઘરે આયા છે નાવા ધોવાનું જ બાકી છે પણ અત્યારે વિડિયો ચાલુ કરવાનું કારણ ઈ જ આપણે જો નાવાય જાય ને તો ગાય વાહી છૂટી જાય અને ઘણા ટાઈમથી તમને બતાવી નથી એટલા માટે છે અત્યારે નાયા વગર વિડિયો ચાલુ કરી નાખ્યો આપણે ધોરણીને કેટલા દિવસથી જોઈ નથી તમે કહો અરે જો ધમોડ આ બધી તો અહીંયા હોય જ છે રોજ પણ આ ધમોડ ને ધોરણી શું છે આપણે અહીંયા આવીએ નાઈ ધોઈ લે ત્યાં આડી જતી પણ આજે તમને સ્પેશિયલી બતાવવા માટે વહેલું ચાલુ કરી નાખ્યું ધમણ ને તો તમે છેલ્લે જોયે છે ને અત્યારે ઘણો ફરક હશે જો લગભગ આ બંને ગાયોને જે આરતી હોય ગાયોને જોયા ને તો 15-20 દિવસ થઈ ગયા છે ઓછામાં ઓછા વધારે તો મહિનો થઈ ગયો હોય તો એ કાંઈ નક્કી નથી મારા અંદાજ પ્રમાણે 20-25 દિવસ કાં 15-20 દિવસ તો થઈ જ ગયા છે સિંહ કેવડા મોટા થઈ ગયા જો સિંહ આને કાઢ્યા છે ને ત્યારે જો અહીંયા છે ને આટલા સિંહ હતા એનાથી અધો અધ મતલબ સમજો ને 50% વધી ગયા ના ધોર બારે ઊભી છે તારે ધોર ધોર આપણું તો માને નહીં હો નહીં જોઈને માને આપણું ન માને ભાઈ નીલું સામે ઊભી છે અને આ ગાય છે એ જો બેઠી છે નામ શું છે કાંઈ ખબર નથી અને નીલું ધોર ને બધા શું છે ઘણા ટાઈમથી આપણે જોયા નથી એટલે સ્પેશિયલી વિડીયો અત્યારે જ ચાલુ કરી નાખ્યો અને હવે આ બંને મા દીકરીને જોવા જ આવી છે પણ અહીંયા શું જાતે આપણે બીક લાગે આપણે અહીંયાથી લઈ જઈએ જો કેવી બંને મા દીકરી શાંતિ જ બેઠા છે જો આનું તો કંઈક નામ રાખી દીધું છે પણ અત્યારે હાલ ને ફોન કરીને આપણે પૂછા કરી લઈએ મહેશભાઈને અત્યારે જ ફોન કરીએ જો કેવું સરસ બેઠા છે ને ભાઈ શાંતિ છે ને કેમ સામું જોવે મહેશભાઈ ને આપણે ફોન કરી જો ઊભી થાય છે હવે ફોન કર્યો મહેશભાઈ ને ઉપર છે કેમ આ તો રિંગ વાગે મારી સાથે ચાર્જિંગમાં મૂકીને હાલ્યા ન ગયો તારું કંઈક કામ એના ભાઈ આ બંને કેમ સરસ લાગે છે ને સવાર સવારમાં શાંતિથી બેઠા બેઠા રિલેક્સ કરે છે ઉપાડ્યો નહીં તો હવે હું બપોરે મારી રીતે વાત કરી અને હું તમને જણાવીશ તો હાલો હવે નાહી ધોઈ લઈએ જાય પાંજરા પર તો હવે આપણે છે નાહી ધોઈને તૈયાર થઈ ગયા અહીંયા જો આપણે નાહી લીધા ને ત્યાં જો બધા વયા ગયા જો એટલે જ હું તમને કહેતો હતો કે મને નાયા વગર વિડીયો ઉતારવાનો શોખ નથી પણ શું આવી તકલીફ પડે છે એટલે જ આપણે આજે થોડો વિડીયો વહેલો ચાલુ કર્યો હતો અને આપણે નાવા ગયા ત્યારે જ મહેશભાઈનો છે કોલ બેક આવી ગયો હતો તો વળી આપણે ફોન કરી લઈએ ત્યારે તો આપણે શું આપણે ફોન કર્યો ત્યારે એ કામમાં હતા અને વળી એણે આપણે કર્યો ત્યારે આપણે નાવા ગયા હતા આ બંને બાકી જો અહીંયા મસ્તી કરે છે હરી ઉપર છે ને હું નહીં હવે ફોન નહીં ઉપાડે ભાઈ હવે કંઈ ખોટું લાગી ગયું મહેશભાઈ કાંઈ વાંધો નહીં આપણે એનો ફોન આવશે ને ત્યારે હું તમને જણાવી દઈશ બાકી અત્યારે જો મા દીકરી બંને ઊભી થઈ ગઈ છે પહેલાં બેઠા હતા ને હવે તો બધા ઊભા થઈ ગયા જો તો હવે હાલો મહેશભાઈ ફોન આવશે ત્યારે હું જણાવીશ અને અત્યારે જઈ પાંજરાપુર હવે આપણે આપણા ઘરેથી પાંજરાપુર પહોંચીએ અને પાંજરાપુર આવીને આયા સીધા માંદાવાળા વાડાની અંદર તો આપણે અહીંયા આવ્યા ત્યાં જે આ ગાય સામે જોઈએ તો ગાય આજે ઊભી થઈ ગઈ છે કમ્પ્લીટ પગ એક નહીં હાલે પણ હું હરસે ભરસે એમાં કાંઈ તકલીફ નહીં પડે જો આ પગ એક ફેલ નહીં તો હું બીજી કાંઈ તકલીફ નહીં એને અને જે હું આખો આવ્યો છે એ તો જ્યાંથી આવ્યો ને ત્યાં જ હરતો ફરતો હતો એટલે એ તો જે બાજુમાં આપણો માંદાવાળો વાડો છે એમાં જ હાલે ગયો છે અને આ જે સ્ટાફ ઓછો એટલે આ જે ગૌશાળાની ગાયો છે બધી જો અહીંયા પૂરેલી છે આજે આડવા ગઈ નથી બારે થોડી વાર અહીંયા પૂરી રાખશે પછી ગૌશાળાની અંદર નીંદ થશે એટલે ત્યાં પછી પૂરી નાખશે એટલે ખાશેરી બાકી જે એક આંખો આવ્યો તો બેઠો ને બેઠો રહેતો એ રહ્યા છે હવે કમ્પ્લીટ થઈ ગયો ઊભો થઈ ગયો હરે ફરે છે
હવે થોડોક ટાઈમ અહીંયા રહેશે પછી એને મૂકી દઈશું આપણે બકના. બાકી બીજું કંઈ એના સિવાય વાડાની અંદર નવો કાંઈ કેસ છે નહીં, બધું ઓકે રિપોર્ટ છે. પાવડર નાખવાનું કામ બધું ચાલુ છે, આપણી ટીમ કરે જ છે બધું કામ. બાકી મહેશભાઈનો હમણાં ફોન આવ્યો તો આપણે એની સાથે વાત કરી છે. એને વાછડીનું નામ રાખ્યું છે શિવાની. આમ સોનું ને શિવાનીમાં આમ છે એને રાશિનો ફરક છે, પણ આમ એમાં રાશિનું કાંઈ ન હોય. આ તો શું થોડી ગાયો હોય એટલે કાંઈ તકલીફ ના પડે. નામ સરસ છે શિવાની. તમને નામ કેવું લાગ્યું એ કોમેન્ટ કરીને જણાવજો. અને બાકી વાડાની અંદર બીજું કાંઈ કામ છે નહીં, નીણનું કામ થઈ ગયું છે. થોડી વારની અંદર જ ઢોરા બધા આવશે, નીણ ખાઈ લેશે, પછી આપણે આપણું કામ ચાલુ કરશું. તો આપણે માંદાવાડા વાડામાંથી ઢોર તો ગયા નથી, પણ ત્યાં સુધીમાં આપણે આ ચરણ ટ્રેક્ટર હલાવી દઉં ભાણેજને, કેમ કે એને કોઈને આવડતું નહીં ને માણા છે નહીં એનો મેન હોય. આ પકડી રાખો ભાઈ, કેમ કે લોડ વધારે છે ને એટલે આજે તો ટ્રેક્ટર આપણે અહીં માંદાવર વાડામાં પહોંચાડી દીધું. આજે બપોર પછી જે ઢોર આવશે ને એ વાડાની અંદર. અને પેલા આપણે એમ હતું કે લગભગ હાલ્યું જશે, પણ હવે શું ને બ્રેક કામ નથી કરતી એટલા માટે વાહે આ ભાણેજને ને વાલાને બંનેને આગળ ઊભા રાખ્યા એટલે પહોંચી ગયું અહીંયા. અને હવે અહીંયાથી તો એ આ તો લોડ ઓછો થઈ ગયો છે ને એટલે એની રીતે નીણ કરી નાખશે. અને હવે આપણે જઈએ માંદાવરવાડામાં ને આપણું જે કામ છે એ ચાલુ કરીએ. આપણે જે માંદાવરવાડામાં બધું કામ કરવાનું હતું બધું ઓકે કરી નાખ્યું હતું. કામની અંદર આપણે છે એ જે કાંઈ પણ ડ્રેસિંગનું કામ હતું એ બધું કર્યું હતું. અને જે બે ધારિયાવાળા કેસ છે તમને ખબર જ છે, એને પણ ઇન્જેક્શન ને બધું આપ્યું હતું. અને ઓપરેશન કરેલી ગાયો છે એની ટિંચર આયોડીનને નાખવાનું હતું એ બધું કામ ઓકે કરી. અને આવી ગયા હતા આપણે અહીંયા આપણી ગૌશાળે પોપટ સેટ તો બેઠા શાંતિથી. નીણ નાખાઈ ગઈ નાખવાની હવે કમ્પ્લેટ બધાને. હા શું શું નાખી તું એમ વાડીએથી? આપણે જે અહીંયા ઝાર પડી હતી એમાંથી નાખી હતી અને જે ઘટ્યું હતું એમાં એ બધું વાઢીને નાખી હતું. હવે પાણી છે નહીં આમાં અને મોટર છે નહીં, મોટર લઈ ગયા હતા ઘરે આપણે, પણ ધીમું ધીમું પાણી આવે છે અહીંયાથી જે ડાયરેક્ટ આપણે બ્લેક કલરનો ટાંકો હોય ને મોટો એમાંથી. બાકી આજે આપણે કલ્યાણીને ઘરે રાખી છે ને બાકી બધા અમુક ખાય છે ને અમુક બેઠા છે ને એવું છે. ગૌશાળા બીજું કાંઈ નવા જૂની છે નહીં. અને બધું કામ ઓકે થઈ ગયું છે, થોડી વાર આપણે હવે અહીંયા રહેશું ને પછી જઈશું ઘરે. તો આપણે વાડામાં બધું ચેક કર્યું પછી જવાનું હતું ઘરે. અને ત્યાં જ આપણી નજર અહીંયા તાલપત્રી ઉપર પડી કે આ શું છે એમને ફૂકવવા માટે આપણે લગભગ અઠવાડિયા 10 દિવસથી રાખી હતી. તો કાંઈ કામ અત્યારે હતું નહીં બીજું, તો મેં કીધું અરે આપણે હકેલીને પછી જાય બરાબર ને હર્ષદભાઈ. તાલપત્રી પણ એટલી વજનવાળી છે કે આમ કદાચ વરસાદ આવ્યો હોય ને એકલો માણા હોય ને તો એ પલરી જાય તાલપત્રી, સતી તાલપત્રી ચરો પલરી જાય એવી વજનવાળી છે. આ ખૂણા રહ્યા ને એમાં વજન હતો પણ હવે તો એ કાઢી નાખ્યો હોય. આમાંથી કેટલો ટકરો કાપ્યો હોય? હા આનો છે ને સમજો ને 4 ભાગમાંથી 1 ભાગ છે એ આપણે કટ કરી નાખ્યો. એવી મોટી તાલપત્રી છે અને લગભગ 5-1 વર્ષથી છે. આ કચ્છનો તડકો સહન કરી ગયો વિચાર કરો, 5 વર્ષ અલંગથી લઈ આવ્યા હતા આપણે. આને ક્યાં ક્યાંક ઉંદડે છે બગાડ્યું છે, પણ છતાં શું ખપે એવો તડકો હોય કે વરસાદ હોય ને તો આપણે ચરો છે એ બધો સાચવી દઈએ આ તાલપત્રી. અને 5 વર્ષ થઈ ગયા છે અને જ્યારે લઈ આવ્યા હતા ને ત્યારે 84 કિલોની હતી. રાપરમાં ટ્રાન્સપોર્ટવાળાએ કીધું આવું બધું શું લઈ આવ્યા કે તમે એવી તાલપત્રી ભાઈ આ કંઈ નહીં જેવી તેવી. અત્યારે એને હકેલવી છે તો હવે હાલો હંકેલી નાખીએ, કેમ કે હંકેલવામાં કલાક થશે આને એટલા માટે ધીમે ધીમે હવે ચાલુ કરીએ. તો તાલપત્રી તો આપણે હંકેલી નાખી પણ આપણું પ્રિડિક્શન હાવ ખોટું પડ્યું. આપણે કલાકનું કહેતા હતા ને આ તો 10 મિનિટમાં હાંકે લાગી, પણ એનું કારણ શું ખબર? હર્ષદ કામવાળો માણસ છે ને એટલો એટલે નહીં. વજન કેટલો હવે કેટલો વધ્યો 84 કિલોમાંથી? 50 કિલો જેવું વધ્યું છે. હવે તો દોરીથી આપણે બાંધી વ્યવસ્થિત ફિટ કરી અને રાખી દઈએ. હવે તો કેટલો સમય આને રાખવું પડશે? ખાલી 1 મહિનો રાખવી પડશે, વળી તો ખોલવી પડશે. હમણાં દિવાળી ઉપર બધું ચરાની સૂકા ચરાની આપણે ખરીદી ચાલુ કરવી પડશે ત્યારે આની જરૂર પડશે વરી. બાકી ત્યાં સુધી જરૂર નથી. અહીં થોડી ગુવાતરી છે ત્યાં છે. આ એક બીજો ટકરો છે એ તો પ્લાસ્ટિકનો છે, આવી તાલપત્રી નહીં પ્લાસ્ટિક છે એ ઢાંક્યું છે ત્યાં. અને બાકી જે જરૂર પડશે એ આપણે નવી લઈ લઈશું. દર વર્ષે લે છે એમાં આ વર્ષે લઈ લઈશું બરાબર ને. હા હા
તો હવે બાંધવાલો આને અને પછી એને ક્યાંક રાખીએ. હવે તાડપત્રી કમ્પ્લીટ કરી બાંધી આપણે અહીંયા પહોંચાડી નાખી આપણે ગોડાઉનની અંદર. આપણું ભૂકંપ વાળા જે તંબુ આવતા ને આપણું ગોડાઉન છે જો અહીંયા, એની અંદર પહોંચી ગઈ. ને સામે જો ઘોડીનો સામાન ને બધો કચરો કેટલો પડ્યો, સામાન તો વગર વાપરે છે એ હળી ગયો અહીંયા, અહીંયા તડકો ખાઈ ગયો બધાને. તો હાલો આ કામ એક થઈ ગયું બરાબર આપણું, અને હવે બીજું કાંઈ કામ છે નહીં, હવે જશું ઘરે જમવા. તો મિત્રો આપણે બપોરે આપણી ગૌશાળા હતા, ત્યાંથી ગયા હતા ઘરે જમવા માટે. ઘરે જમીને ફરી ગયા હતા પાંદરાપુર, અને પાંદરાપુર કાંઈ નવું હતું નહીં તમને ન બતાવીને અત્યારે આવી ગયા હતા આપણે આપણી ગૌશાળાએ. આપણે ગૌશાળાએ પહોંચ્યા, ત્યાં ખાણનું કામ ને દવાનું લગભગ કામ ઓકે થઈ ગયું હતું. બધી ગાયો આપણી જો પોતપોતાની જગ્યાએ બંધાઈ ગઈ, ખાણ ખાઈ લીધું છે, દવા એ થઈ ગઈ છે. બાકી નવા માં કહી છે કે અત્યારે વ્રત છે આપણો, કાલે આવ્યો નહોતો તો એમાં શું ક્યારેક ક્યારેક ન આવે તો હાલે, પણ આજ બીજો દિવસ છે તો આપણે એને જોવા જવો પડશે ક્યાં છે એ. વાડાની અંદર હશે ત્યાંથી આપણે હાંકી આવીએ, એટલે શું છે જો ન લેવા જાય તો પછી રોજ નાઈને એવા પડી જાય, અને પછી રોજ સાંજે ગૌશાળાએ ન આવે તો એ સારું નહીં. એટલા માટે જ અત્યારે જવાનું છે વ્રતને ચેક કરવા માટે કે ક્યાં છે એ. લગભગ હશે તો અહીં વાડાની અંદર જ, જ્યાં સવારે ગાયો ભેગી થાય ત્યાં જ. કારણ કે શું વગડે સારું મળી ગયું, ફૂલ ધરાઈ ગયું હોય ને તો અહીંયા સુધી ધક્કો ન ખાય, શેઠ મણા રહ્યો ને એટલા માટે. તો તું જા છે હર્ષદ કે મારે જવાનું? આપડે બધું કામ ઓકે કરી અત્યારે આવી ગયા ઘરે. વ્રત ને ગોતવા ગયા હતા આપડે, પણ ક્યાંય ના મેળ પડ્યો, બધી લઈને ગયા હતા તોય ના મળ્યો બરાબર. હવે એની રીતે આવી જશે ને કાલ દિવસ ના, આપડે જે જે ગુવાથી અહીંયા આડતા હોય ને એને બધાને વાત કરશું, એટલે ક્યાંક ને ક્યાંક લોકેશન મળી જશે અને પછી લઈ આવશું આપડે. અને હવે તો બીજું કંઈ કામ છે નહીં, બસ ઘરે આવી ગયા જમી લેશું અને વિડીયો એડિટ કરશું ને એ જ છે. તો હવે આજના વિડીયોને આપણે અહીંયા સુધી જ રાખશું. જો તમને આ વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરી નાખજો, કોમેન્ટ કરી નાખજો. મળીએ કાલે નવા વિડીયોમાં.